પોરબંદર નજીકના પોરબંદર જુરીબાગ વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી પીવાના પાણીની પાઇપલાઇન તૂટેલી હાલતમાં છે, જેના કારણે લોકોને પૂરતું પીવાનું પાણી મળી શકતું નથી. આ મામલે તંત્રને જાણ કરી હોવા છતાંય કોઈ કાર્યવાહી ન થતાં લોકોનો રોષ વધી રહ્યો છે. પોરબંદરના જુરીબાગ વિસ્તારમાં રાજમહેલની પાછળના ભાગે પીવાના પાણીની પાઇપલાઇન છેલ્લા 5 દિવસથી તૂટેલી હાલતમાં છે, જેના લીધે અહીં જ્યારે પણ આ વિસ્તારમાં પાણી વિતરણ થાય છે ત્યારે અહીં ફુવારા ઉડે છે અને પાણી વેડફાય છે. સ્થાનિકોએ આ અંગે પાલિકાને અનેક રજૂઆત કરી હોવા છતાંય પાઇપલાઇનનું સમારકામ કરવામાં આવતું નથી, જેને લઈને સ્થાનિકમાં ભારે રોષ જોવા મળે છે. પાઇપલાઇન તૂટી જવાના કારણે વિસ્તારમાં 10થી વધુ ઘરમાં પીવાનું પાણી મળતું નથી, તો બીજી તરફ અહીં પાણી સતત વેડફાઈ રહ્યું હોવાથી વહેલી તકે સમારકામની માંગ ઉઠી છે. મારું નામ લાલાભાઈ પ્રાકીભાઈ કુંભટિયા, હું જુરીબાગ વિસ્તારમાં રહું છું ઠેકા ઉપર. કેટલા દિવસ સમસ્યા આવી છે કે પાણી જ્યારે આવે ત્યારે આ લીકેજ લાઈન થઈ ગઈ. નગરપાલિકાને રજૂઆત કરી છતાં પણ 3-4 દિવસ થઈ ગયા, આજે પણ પાણી આવતું હતું. એટલું ખરાબ પાણી આવે, ઢૂળવાળું પણ પાણી આવે, ને પ્લસ એ કે આની લાઈનો તૂટી ગઈ છે. આ તમે જોઈ શકો છો, એની લાઈન તૂટી ગઈ. 3 દિવસ લખાઈ આવ્યો, હજી કોઈ પણ આવ્યું નથી. બરોબર, તો વહેલી તકે થઈ જાય એવું અમારું વિચાર છે. એક તરફ શહેરના કેટલાક વિસ્તારોમાં લોકોને પીવાના પાણીનું નિયમિત વિતરણ થતું નથી, તો બીજી તરફ પાલિકા તંત્રની બેદરકારીના કારણે જુરીબાગ વિસ્તારમાં હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, જેને લઈને લોકોમાં રોષ જોવા મળે છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.